અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ગત 25મી જાન્યુઆરીએ સનરાઈઝ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ પટેલ ઉપર 6 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી, જે મામલે મોડાસા પોલીસમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 6 શખ્સો દ્વારા રેક્ટરને વોશબેસિનની પાઇપો દ્વારા ઢોરમાર મરાયું હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ રેક્ટર હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે, ત્યારે સમગ્ર ઘટનાને મામલે કચ્છી સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને આજે 11 દિવસ જેટલો સમય વીતવા છતાં પોલીસ દ્વારા હુમલો કરનાર આરોપીઓને પકડવામાં નહીં આવતા સમાજના લોકો રોષે ભરાયા છે. આજે સમાજના 8000થી વધુ લોકોએ ન્યાયની માંગણી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવે તેવી માંગ સાથે મહારેલી યોજી મોડાસા ઉમિયાધામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સમાજના આવેદન બાદ સમાજના લોકોની માંગણીને લઈ કલેક્ટર પ્રોટોકોલ તોડી કલેક્ટર કચેરી આગળ પરિસરમાં આવી સમાજના લોકોને સમગ્ર મામલે ઝડપી ન્યાય મળે તેવા પ્રયત્નો હાથ ધરવાની હૈયાધારણા આપી હતી. જોકે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથરી રહી છે. કાયદો અને વ્યવસ્થા મરી પરવારી હોય તેમ સતત બનતી ઘટનાઓમાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. કેટલા દિવસ થી દીકરો ઘરે નથી આવ્યો? 4 દિવસ થયા. કેવો માર મારવા માં? બહુ જ માર માર્યો છે. ઘોરાને એટલું નામ મરાય. શા માટે આ થયું હતું અને આજે કેટલું લોકો તમારા સમાજ તમારી સાથે આવ્યો છે? મારો સમાજ આજ બધો જ મારા જોડે જ છે. શું માંગણી છે? ન્યાય આપો. શું આરોપીઓ હજી સુધી ફરાર છે? ફરાર છે, હજુ આયા નથી, પકડ્યા જ નથી હજુ. ઘરે કેવી સ્થિતિ છે? જે બાબુને જે આ પ્રકારે વાગ્યું છે એને કેવી સ્થિતિ કરી? ગંભીર પરિસ્થિતિ છે. હું ભાઈ ઝહરભાઈ પટેલ, એક કચ્છી પાટીદાર સમાજનો દીકરો છું, એક સિંહ છું અને મારો આ સિંહ સમાજ છે. આ સિંહ સમાજ આજે એકત્રિત થયો છે, ઉમિયાધામથી અહીં સુધી રેલી કાઢી છે. ક્યારે કાઢી છે કે જ્યારે ગુંડાઓ ના તત્વોના ત્રાસથી આ રેલી કાઢવામાં આવી છે. અને જો આગામી દિવસોમાં તાત્કાલિક ધરપકડ નહીં થાય અને કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંત્યા માર્ગે જઈશું, ઉપર ગાંધીનગર સુધી જઈશું અને જરૂર પડે તો અમે BJP કે કોંગ્રેસ કોઈ પણ સરકાર હોય એના વોટિંગનો અમે બહિષ્કાર કરીશું. એમને નેતાઓને કોઈને અંદર પ્રવેશવા નહીં દે કંપામાં. આ જરૂર પડે તો કાર્યવાહી કરીશું, પણ અમને એવું આશા છે કે જલ્દીથી અમને આ વાતમાં સફળતા અપાવે. 25 તારીખે બનેલી રાત્રે ઘટનામાં જે આનંદ પટેલને ખૂબ ઢોરમાર મારીને તેને જાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ રીતની ઘટના બનેલી છે. તેનામાં પણ 25 તારીખે આમ પોલીસ સ્ટેશનમાં ગયા હતા બધા, ત્યારે પણ તેને અરેસ્ટ કરવા માટે માંગ કરી હતી. હજી સુધી આરોપીઓ ફરાર છે પણ એને કોઈ ધરપકડ કરવામાં આવી નથી. અને એ જ રીતે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર હતા, કીધેલું હતું કે આ આરોપીઓ પોલીસ આજ છે આરોપીઓ, તે પણ એ ટાઈમે તેની ધરપકડ કરવામાં આવી ન હતી. તે માટે અમારો આજે સમાજ, કચ્છી સમાજ આખો આજે રોડ ઉપર આવ્યો છે અને તે પણ આજે બધાને ન્યાય માંગવા માટે રોડ ઉપર આવેલો છે. એટલા માટે અમે આનંદ પટેલને ન્યાય અપાવવા માટે આજે આખો સમાજ અમારો રોડ ઉપર આવેલો છે. અમને ગમે તેમ કરીને ન્યાય આપો, નહીં આપો ન્યાય તો ગાંધીનગર સુધી અમે ન્યાય માંગવા માટે આજ ફરજ બજાવ. આ બનાવ અંગે આપણ નિષ્પક્ષ રીતે અને ઝડપથી કાર્યવાહી થાય એવા તંત્ર તરફથી પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવશે.